નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 7 વિષય ગણિત સ્વઅધ્યયન પોથીનું ચોથું ચેપ્ટર સાદા સમીકરણો છે એની વાત કરવાના છીએ. તો મિત્રો, અહીંયા આપણી પાસે ધોરણ 7નું સ્વઅધ્યયન પોથીનું ગણિતનું ચોથું ચેપ્ટર સાદા સમીકરણ, એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ, જે તમારી નવી આવૃત્તિ આવેલી છે ગણિતની, એ મુજબનું સોલ્યુશન છે. તો આ સોલ્યુશન આપણે આખું સંપૂર્ણ જોઈએ. અને મિત્રો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આ પ્રકારનો સોલ્યુશન મૂકું તો તમને તરત જ તેનો ખ્યાલ પડે. અને બીજું મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 7ના બધા વિષયના ગણિત, ગુજરાતી, સામાજિક વિજ્ઞાનના અને વિજ્ઞાનના સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન મૂકેલા છે, જે તમને પ્લેલિસ્ટમાંથી મળી જશે. હવે જોઈએ આપણે ચોથું ચેપ્ટર સાદા સમીકરણો. જો 4x = 25 હોય તો x બરાબર, તો જવાબ આવશે તમને D 3. ત્યાર પછી બીજું, વાયની કિંમત માટે y - 15 અને 2y + 1ની અભિવ્યક્તિ સમાન થશે, તો D - 16. ત્યાર પછી જો k + 7 = 16 હોય તો 8k - 72નું મૂલ્ય કેટલું થાય? તો મિત્રો, 72 છે એટલે તો તમને એનો જવાબ મળશે 0. બરાબર, કેની કિંમત છે તમને 0 મળશે, મૂલ્ય k + 16 છે તો k - 72નું મૂલ્ય કેટલું થશે? A = 0. ત્યાર પછી ચોથું, જો 43m = 0.086 હોય તો એમનું મૂલ્ય કેટલું થાય છે? એનું મૂલ્ય મળશે A = 0.02. ત્યાર પછી પાંચમું, નીચે પૈકી કયા સમીકરણનો ઉકેલ 5 છે? તો D - 3 + x = 8. ત્યાર પછી આઠમું, સમીકરણમાં એક પદને બીજી બાજુ લઈ જવાની ક્રિયા ક્યાં નામે ઓળખાય છે? તો B સંવૃતાની સંખ્યાની અદલાબદલી, એટલે કે સંખ્યાની અદલાબદલી B. ત્યાર પછી નવમું, એક બેગમાં 5 અને 2 રૂપિયાના સિક્કા 23 છે, જો બંને સિક્કાની સંખ્યા સમાન અને તેનું મૂલ્ય 70 હોય તો એ 5 રૂપિયાના એક સિક્કાનું મૂલ્ય 5x, બી 2 રૂપિયાના એક સિક્કાનું મૂલ્ય 2x, સી સમીકરણનું સ્વરૂપ 5x + 2x = 70, ડી ખાલી જગ્યા 5 રૂપિયાના અને ખાલી જગ્યા 2 રૂપિયાના સિક્કા મળે. તો 10 અને 10 બંને ખાલી જગ્યામાં આવશે 10. ત્યાર પછી દસમી ખાલી જગ્યા, જો z + 3 = 5 હોય તો z = 2. 11મું, પ્રાકૃતિક સંખ્યામાં 4x + 5 = -7 નો ઉકેલ ખાલી જગ્યા છે, તો ઉકેલ નથી. 12મું, x - 1 = 0 જ્યારે 2x = 2 હોય. 13મું, 9 ના છેદમાં 5x = 18 ના છેદમાં 5 હોય તો x = 2 મળે. ત્યાર પછી 14મું, જો કોઈ સંખ્યાથી 10 બાદ કરતાં 65 મળે તો તે સંખ્યા 75 છે. 15મું, જો 84 કોઈ સંખ્યામાંથી 12 વધુ હોય તો બીજી સંખ્યા 72 થશે. ત્યાર પછી પ્રશ્ન આવે છે, સૂચના મુજબ ગણતરી કરો. દાખલો 3 છે મેન, સૂચના મુજબ ગણતરી કરો. એમાં નીચે આપેલા વિધાનોને સમીકરણ સ્વરૂપે લખો અથવા દર્શાવો. એમાં 16મું, પીમાંથી 5 બાદ કરતાં 2 મળે, એટલે P - 5 = 2. 17મું, કોઈ એક સંખ્યાના 5 ગણામાં 7 ઉમેરતા 27 મળે, એટલે 5x + 7 = 27. ત્યાર પછી 18મું, મોહન સોહન કરતાં 3 વર્ષ નાનો છે તથા તેમની ઉંમરનો સરવાળો 43 વર્ષ છે, તો ધારો કે સોહનની ઉંમર 1 વર્ષ છે અને મોહન તેના કરતાં 3 વર્ષ નાનો છે, એટલે મોહનની ઉંમર થાય 1 - 3. હવે બંનેની ઉંમરનો સરવાળો 43 છે, એટલે 1 - 3 = 43. ત્યાર પછી આપણે સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું હતું, એટલે આટલું જ આવશે, ઉકેલ મેળવવાનો નથી 18મા દાખલામાં. ત્યાર પછી 19મું,
20 વર્ષ પછી મનોજની ઉંમર તેની હાલની ઉંમર કરતાં 5 ગણી થશે તો મનોજની હાલની ઉંમર શોધો. ધારો કે મનોજની હાલની ઉંમર છે એક્સ વર્ષ, 20 વર્ષ પછી મનોજની ઉંમર 5 ગણી એટલે 5x થાય. તો સમીકરણ બનશે એક્સ વત્તા 20 બરાબર 5x. માટે 5x માંથી એક્સ પહેલી બાજુ જઈ બાદ થશે, 5x ઓછા એક્સ બરાબર 20. માટે આ રીતનું થશે, માટે 4x બરાબર 20, માટે એક્સ બરાબર 20 ભાગ્યા 4, એમાંથી 4 × 5 = 20 છેદ ઉડાડો એટલે 4 ઉડશે એટલે 5 વધશે એટલે એક્સ બરાબર 5. તો મનોજની હાલની ઉંમર છે એ 5 વર્ષ થશે. ત્યાર પછી 20મું છે, કોઈ એક સંખ્યાના અડધામાં 45 ઉમેરતા તે સંખ્યાના 3 ગણા મળે તો તે સંખ્યા શોધો. ધારો કે તે સંખ્યા છે એક્સ, એક સંખ્યાના અડધામાં 45 ઉમેરતા તે સંખ્યાના 3 ગણા મળે એટલે 3 ગણા એટલે 3x. માટે એક્સના છેદમાં 2 વત્તા 45 બરાબર 3x, કારણ કે સંખ્યાને અડધા કરો એટલે એક્સના છેદમાં 2, એમાં આપણે 45 ઉમેરો એટલે 45 પ્લસ થશે અને એના 3 ગણા એટલે 3x થશે. ત્યાર પછી ઉકેલ મેળવીએ તો 2 લસા લેવો પડશે બરાબર, એટલે 45ને 2 વડે ગુણવા પડશે એટલે એક્સ વત્તા 45 × 2 છેદમાં 2 બરાબર 3x. માટે એક્સ વત્તા 45 × 90 થાય એટલે એક્સ વત્તા 90 ના છેદમાં 2 બરાબર 3x. હવે 2 ગુણાકારમાં જાય એટલે એક્સ વત્તા 2 બરાબર એક્સ વત્તા 90 બરાબર 2 × 3x. એક્સ વત્તા 90 બરાબર 2 ગુણાકારમાં જાય 2 × 3x એટલે ત્યાં થશે 2 × 3 = 6 એટલે એક્સ વત્તા 90 બરાબર 6x. પછી 6xને આપણે આ બાજુ લઈએ તો બાદબાકી થશે, 6x - x બરાબર 90 માટે 5x = 90. હવે અહીંયા 5 છે ભાગાકારમાં જશે તો અહીં આપણે લખ્યું છે આ રીતનું, એક્સ બરાબર 90 ભાગ્યા 5 એટલે 18 × 5 = 90 ઉડશે એટલે એક્સ બરાબર થશે 18. તો આ રીતનો આપણે ઉકેલ મળશે. ત્યાર પછી 21મું, એક બેગમાં 1 રૂપિયાના સિક્કાની સંખ્યા 2 રૂપિયાના સિક્કાની સંખ્યા કરતાં 3 ગણી છે, જો આ બેગમાં કુલ 120 હોય તો 1 રૂપિયાના સિક્કાની કિંમત શોધો. 2 રૂપિયાના સિક્કા ધારો કે એક્સ છે અને 1 રૂપિયાના સિક્કા 3 ગણા એટલે 3x થશે અને કુલ સિક્કા છે 120. માટે એક્સ વત્તા 3x બરાબર 120. હવે એક્સ વત્તા 3x એટલે કેટલા થાય, 4x બરાબર 120. માટે હવે 4 ભાગાકારમાં જાય, એક્સ બરાબર 120 ભાગ્યા 4. માટે એક્સ બરાબર 30 × 120 એટલે 4 ઉડશે માટે એક્સ બરાબર મળશે 30. તો સિક્કાની કિંમત મળી ગઈ 30, સંખ્યા સિક્કાની સંખ્યા મળી ગઈ 30. માટે 1 રૂપિયાના સિક્કાની કિંમત તો 3x છે, 3 × 30 એટલે 90 રૂપિયા થશે. ત્યાર પછી 22મું, ક્રમિક 3 પૂર્ણાંકોનો સરવાળો એ સૌથી નાના પૂર્ણાંકથી 5 વધુ હોય તો તે સંખ્યા શોધો. હવે ધારો કે 3 ક્રમિક પૂર્ણાંક એક્સ, એક્સ વત્તા 1 અને એક્સ વત્તા 2 થશે, એમનો ટોટલ છે એ 6 છે. માટે એક્સ વત્તા એક્સ વત્તા 2 બરાબર 6. માટે એક્સનું ટોટલ કરો તો 3 વખત x છે એટલે એક્સ વત્તા એક્સ એટલે 3x અને 1 વત્તા 2 એટલે 3 એટલે થશે 3x + 3 બરાબર 6. 3ને પહેલી બાજુ જવા દો એટલે 6 - 3 થશે. માટે 3x બરાબર 3. માટે એક્સ બરાબર શું થશે તો કે 3 ભાગ્યા 3, 3 ભાગ્યા 3 એટલે એક્સ બરાબર મળશે 1. તો પ્રથમ પૂર્ણાંક આપણે થઈ રહ્યો હતો એક્સ, તો એક્સ બરાબર 1 મળ્યું. બીજો પૂર્ણાંક એક્સ વત્તા 1 એટલે એક્સની કિંમત મળી આપણને 1 એટલે 1 વત્તા 1 એટલે થશે 2. અને ત્રીજો પૂર્ણાંક છે એક્સ વત્તા 2, એક્સની કિંમત મળી 1 એટલે 1 વત્તા 2 એટલે કેટલા થશે, 3 થશે. ત્યાર પછી 23મું આવે છે, એક લંબચોરસની પરિમિતિ 40 મીટર છે, જો લંબચોરસની લંબાઈ તેની પહોળાઈના 5 ગણાથી 4 મીટર ઓછી હોય તો લંબચોરસની લંબાઈ શોધો. ધારો કે પહોળાઈ છે આપણે એક્સ મીટર થયેલી, પહોળાઈ શું થયેલી એક્સ મીટર. હવે લંબાઈ છે પહોળાઈના 5 ગણા, પહોળાઈના 5 ગણા એટલે 5x થી 4 મીટર ઓછી એટલે -4 એટલે લંબાઈ થશે 5x - 4. હવે પરિમિતિનું સૂત્ર છે લંબાઈ વત્તા પહોળાઈ, 2 × લંબાઈ વત્તા પહોળાઈ, એમાં કિંમત મૂકવાની. પરિમિતિ છે આપણને 40 આપી છે, 40 = 2 કૌંસમાં લંબાઈ થશે 5x - 4
અને પહોળાઈ થશે એક્સ, એટલે આ રીતનું સમીકરણ બનશે. ત્યાર પછી આપણે બેનો અંદર ગુણાકાર કરવાનો થશે, એટલે પહેલાં 40 = 2. હવે અંદર કૌંસની અંદર 5 + 1 = 6 એટલે 6x - 4 થાય. હવે બેનો અંદર ગુણાકાર કરો તો 6 × 12 = 8 બરાબર. હવે -8 છે એ પેલી બાજુ જશે એટલે 40 + 8 થશે એટલે 48 થાય. 12 છે એ ભાંગાકારમાં આવશે એટલે 48 / 12 એટલે 12 × 48 એમાં 12 ઉડશે માટે x = 4 મીટર વધશે. હવે આપણે લંબાઈ થઈ રહી હતી 5x - 4, એક્સની કિંમત મળી 4 એટલે 5 × 4 - 4 એટલે 20 - 4 એટલે થશે 16 મીટર લંબાઈ. ત્યાર પછી 24મો આવે છે, સમદ્વિબાજુ ત્રિકોણમાં સમાન માપની બાજુનું માપ ત્રીજી બાજુના માપથી બમણું છે. જો ત્રિકોણની પરિમિતિ 30 સેમી હોય તો ત્રિકોણની ત્રણેય બાજુના માપ શોધો. હવે ધારો કે ત્રીજી બાજુ છે એક્સ અને બાકીની બાજુ છે એનું સમાન માપ થશે 2x બરાબર, કારણ કે ત્રીજી બાજુનું માપ છે એ બમણું છે એટલે 2x થશે. હવે આ રીતની એની આપણે આકૃતિ સમજીએ તો અહીંયા એક બાજુનું માપ છે આપણે એક્સ થયું, ત્રીજી બાજુનું માપ છે એ બમણું છે અને સમદ્વી બાજુ છે. સમદ્વી બાજુ હોય એટલે બંને બાજુ કેવી થાય સરખી, એટલે આ બે બાજુ સરખી થશે એટલે 2x - 2x થશે. હવે આનું તમે ટોટલ કરો, એક્સ 2x અને 2x એનું ટોટલ કરો એટલે 5x થાય. તો અહીંયા સમીકરણ આ મુજબનું સમીકરણ બનશે, ત્રિકોણની પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો એટલે x + 2x + 2x = 30 માટે 5x = 30. હવે 5 છે એ ગુણાકારમાં છે તો નીચે ભાંગાકારમાં જાય એટલે x = 30 / 5 માટે x = તમને 6 × 5 = 35 એટલે 5 ઉડશે એટલે x = મળશે 6. તો બે બાજુના માપ x તો મળી ગયા 6, તો બીજી બાજુ આપણે ધારી હતી 2x એટલે 2 × 6 એટલે 2 × 6 એટલે 6 × 2 = 12. તો આમ બાજુનો માપ થાય, એક બાજુનો માપ 6, બીજી આપણને મળી 12 અને ત્રીજી બાજુ સમાન છે એટલે પણ 12 થશે. ત્યાર પછી 25મો દાખલો આવે છે, 150ને 2 ભાગમાં એવી રીતે વહેંચો કે જેથી પ્રથમ ભાગ એ બીજા ભાગથી બમણો થાય તો બંને ભાગ શોધો. ધારો કે પહેલો ભાગ છે એક્સ, હવે બીજો ભાગ બમણો થાય એટલે 2x. હવે એનું ટોટલ છે 150 એટલે x + 2x = 150. હવે x + 2x એટલે 3x થાય માટે 3x = 150. હવે 3 ભાંગાકારમાં જશે એટલે 150 / 3 એટલે 150 / 3 કરો એટલે x = મળશે 50. તો પહેલો ભાગ થાય 2x એટલે 2 × 50 એટલે 100 એટલે પહેલો ભાગ આપણને x મળ્યો 50 અને બીજો ભાગ છે આપણો 100, 2x × 100. અહીંયા તમારે બીજો ભાગ સમજવાનો છે, બીજો ભાગ તો બીજો ભાગ 2x એટલે 2 × 50 એટલે 50 × 2 એટલે 100 અને x મળ્યા હતા 50 એટલે પ્રથમ ભાગ 50 અને બીજો ભાગ 100 થશે. ત્યાર પછી 26મો આવે છે, 1 વર્ગમાં 60 વિદ્યાર્થીઓ છે, જો છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતાં ત્રીજા ભાગની હોય તો વર્ગમાં રહેલા છોકરા અને છોકરીઓની સંખ્યા શોધો. ધારો કે છોકરાની સંખ્યા x છે, હવે છોકરીઓની સંખ્યા ત્રીજા ભાગની એટલે x/3 બરાબર, અને ટોટલ સંખ્યા છે આપણે 60 માટે x એટલે છોકરા વત્તા x/3 એટલે છોકરીઓ બરાબર થશે 60, કારણ કે આપણે અહીંયા ટોટલ સંખ્યા આપી છે 60. અહીંયા આ મિત્રો નથી લખવાનું, છોકરીઓ x/3, ટોટલ સંખ્યા છે એ x + x/3 = 60 માટે હવે આપણે સમીકરણનો ઉકેલ મેળવવો હોય તો 3 લસાઅ લેવો પડે. હવે x/3 નથી લેને 3 વડે ગુણશું એટલે 3x + x/3 = 60. હવે 3x + x એટલે 4x થાય અને 3 ભાંગાકારમાં છે ગુણાકારમાં જાય એટલે 4x = 60 × 3 માટે 60 × 3 એટલે 180 અને 4 આવશે એટલે 180 / 4 એટલે x મળશે 45. તો છોકરા મળી ગયા પણ x થયા હતા છોકરા 45. હવે છોકરીને કરતાં ત્રીજા ભાગની છે એટલે 45 / 3 કરવાનું એટલે છોકરીની સંખ્યા મળશે તમને 15. ત્યાર પછી 27મો દાખલો છે, 1 માણસ 2/5 ભાગની મુસાફરી ટ્રેન દ્વારા અને 1/3 ભાગની મુસાફરી બસ દ્વારા, 1/4 ભાગની મુસાફરી કાર દ્વારા અને બાકીના 3 કિમીની મુસાફરી ચાલીને કરે છે તો તેમની કુલ મુસાફરી કેટલા કિમીની થશે?
ધારો કે કુલ મુસાફરી છે એક્સ છે, કેટલી છે એક્સ. હવે આપણે ધાર્યું છે એક્સ મુસાફરી. હવે ટ્રેન છે એની મુસાફરી આપણને આપી છે 2/5, એટલે 2/5 ગુણ્યા એક્સ એટલે 2x/5. અને બસમાં એવું જ થશે 1x એટલે 1x/3, અને કારમાં પણ એવું જ થશે 1x/4. હવે કુલ મુસાફરી છે એ જોઈએ. તો જુઓ એ બાકીની મુસાફરી ચાલીને કરે છે, તો આ રીતનું સમીકરણ બનશે x-2x/5-1x/3-1x/4. હવે 5, 3, 4 લસા લેવાનો મિત્રો, છેદમાં હોય એનો લસા લેવો પડે. 5, 3, 4 લસા લ્યો એટલે 60 થાય. કેટલા થાય છે? 60. હવે 60 લસા થયો તો આને તમારે 60 વડે ગુણવું પડે એટલે 60x થાય. અહીંયા તમારે 60 કરવા હોય તો કેટલા વડે ગુણવું પડે? 12 × 5 = 60 એટલે 12 વડે ગુણશો એટલે અંશને 12 વડે ગુણશો એટલે 12 × 2 = 24. અહીંયા તમારે 60 કરવા હોય તો 20 વડે ગુણવું પડે એટલે અંશને 20 વડે ગુણવાનું. અંશને તમારે અહીંયા 20 વડે ગુણવાનું. અહીંયા 60 કરવા હોય તો 15 × 60 થાય એટલે આને 15 વડે ગુણવાનું. એટલે આ રીતનું સમીકરણ ગુણશો એટલે 60x-24x-20x-15x/60=3. હવે અહીંયા 60x-24x-20x-15x ને 60 અહીંયા છેદમાં છે, આ છેદમાં છે, તો અહીંયા ગુણાકારમાં જાય એટલે 3×60 થાય. માટે 60x-59x. હવે 59 કઈ રીતના બીના? તો કે -24, -20 અને -15 એનો ટોટલ કરો એટલે -59x થાય, બરાબર 180. માટે x=180, 60માંથી 59 બાદ કરો એટલે x મળે, તો x=180. તો કુલ મુસાફરી થાય 180 કિમીની. ત્યાર પછી 28મું આવે છે, કોઈ એક સંખ્યાના બમણા તે સંખ્યાના અડધા ઉમેરતા 24 મળે તો તે સંખ્યા શોધો. ધારો કે સંખ્યા છે આપણે ધારેલ એક્સ. હવે તે સંખ્યાના બમણા એટલે 2x, એના અડધા એટલે 2x/2 એ ઉમેરતા 24 મળે એટલે સમીકરણ બનશે 2x/2 એટલે 2x અને અડધા એટલે 2x/2, એ બેનું ટોટલ કરો એટલે 24 થાય એટલે 2x/2=24. માટે 2 લસા લેવાનો થાય. 2 લસા લેવાનું થાય એટલે 2 છે એ છેદમાં લખવાના, અને 2x/2 નથી એટલે 2 વડે ગુણવા પડશે એટલે 4x/2=24. હવે 4x/x એટલે કેટલા થાય? 5x, અને 2 ભાંગાકારમાં છે તે ગુણાકારમાં જાય 24×2 એટલે 5x=48. માટે 48×5 એટલે તે સંખ્યા થાય 9.6. ત્યાર પછી 29મો છે, સાચી દિશાનો ઉપયોગ કરી રોમન આંકડામાં આપેલ ખોટા સમીકરણને સાચા સમીકરણમાં ફેરવો. તો આ રીતનું સમીકરણ તમારે એનો જવાબ છે નીચે આપ્યો છે એ મુજબ સમીકરણ છે એ સાચું બનશે. ત્યાર પછી બી, એક દિવસળી દૂર કરીને 2 અલગ અલગ માન્ય સમીકરણ છે એ મેળવું. તો આ રીતના તમારા સમીકરણ બનાવવાના થશે. ત્યાર પછી 30મું, માનસી એક સંખ્યા ધારે તે સંખ્યાના 5 ગણામાંથી 7 બાદ કરીને પછી તેને 2 વડે ભાંગે તો જવાબ 28 મળે. આ વિધાનને સમીકરણ સ્વરૂપે કઈ રીતના લખાય? હવે મિત્રો, એક સંખ્યા ધારી છે એટલે એક્સ, એના 5 ગણા એટલે 5x, એમાંથી 7 બાદ કરો એટલે -7, અને 2 વડે ભાંગવાનો એટલે 2/6. 5x-7/2 અને જવાબ મળે 28. આ રીતનું સમીકરણ બનશે. ત્યાર પછી 31મું છે, 3n+7=25 ને ઉકેલવા માટેનું પ્રથમ પગલું કયું છે? તો એનો જવાબ આવશે ડી, બંનેમાંથી 7 બાદ કરીશું. ત્યાર પછી મિત્રો, અહીંયા જે એક્ઝામ્પલ છે એ લખવાનો છે. અહીંયા ક્રમ છે એ 33 લખાઈ ગયેલો છે, હકીકતમાં 32મો દાખલો છે. એક મેચમાં કોહલીના રન જાડેજાના રન કરતાં 3 ગણા છે. જો તેમના રન ભેગા કરવામાં આવે તો કુલ રન 2 સદી કરતાં 8 જેટલા ઓછા છે, તો તે મેચમાં બંને કેટલા રન કર્યા હશે? તો અહીંયા તમારે આ દાખલો છે એ અહીંયા 33 નહીં પણ કેટલામાં છે? 32મો છે. હવે ધારો કે જાડેજાના એક્સ અને કોહલીના 3x, બરાબર. જાડેજાના રન છે એ કોહલીના રનથી
ત્રણ ગણા એટલે જાડેજા એક્સ અને કોહલીના રન ત્રણ ગણા છે એટલે ત્રણ એક્સ. હવે બેનું ટોટલ ભેગું કરો એટલે પાર્ટનરશીપ થાય છે રનની 192 એટલે એક્સ વત્તા ત્રણ એક્સ બરાબર 192 માટે એક્સ વત્તા ત્રણ એક્સ એટલે ચાર એક્સ બરાબર 192 માટે ચાર ભાંગાકારમાં જાય 192 ભાંગા ચાર એટલે એક્સ બરાબર 48. તો જાડેજાના રન આપણે એક્સ થયેલા એટલે 48 થયા અને કોહલીના ત્રણ ગણા કરવાના 48 × 3 એટલે 144. તો આ રીતના તમને જાડેજાના રન મળી જશે અને કોહલીના રન મળી જશે. ત્યાર પછી મિત્રો અહીં આવે છે આપણે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન. હવે આપણે લખવાનું છે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન. એમાં યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે અને પહેલું સમીકરણ એ એક્સ વત્તા બી બરાબર 0 ઉકેલ શોધવાનો છે તો સી માઇનસ બીના છેદમાં એ. ત્યાર પછી આવે છે બીજું એક્સ એ 7 કરતાં વધુ છે તો તે સમીકરણ સ્વરૂપે લખી શકાય સી એક્સ ઓછા 3 બરાબર 7. ત્રીજું જો એક્સના છેદમાં 2 બરાબર 3 હોય તો 3x + 2 મૂલ્ય તો એ 20. ત્યાર પછી ચોથું આવે છે ખાલી જગ્યા પૂરવાની. ખાલી જગ્યા પૂરો એમાં ચોથું બે સંખ્યાનો સરવાળો 81 છે, એક સંખ્યા બીજી સંખ્યાના બમણે હોય તો એ નાની સંખ્યા એક્સ હોય તો બીજી સંખ્યા બમણે એટલે 2x. સમીકરણ બનાવવાનું છે બેનો સરવાળો 2x = 81. ઉકેલ છે 3x = 81, 81 × 3 એટલે 127. બીજી સંખ્યા એના ડબલ એટલે 54 અને 27 એનો ઉકેલ થાય. આ રીતની ખાલી જગ્યા તમારે પૂરવાની થશે. ત્યાર પછી પાંચમું જો એક સંખ્યામાં 20 ઉમેરીએ તો 45 થાય તો તે સંખ્યા શોધો કેટલી મળશે 25. ત્યાર પછી છઠ્ઠું કોઈ એક સંખ્યાનો 5મો ભાગ તે સંખ્યાથી 5 જેટલો ઓછો છે તો આ વિધાનને સમીકરણ સ્વરૂપે દર્શાવો એક્સના છેદમાં 5 = x - 5. ત્યાર પછી 7મું કોઈ એક સંખ્યાના 6 ગણા છે તો એ સંખ્યા 10થી વધુ છે તો આ વિધાનને સમીકરણ સ્વરૂપે લખો 6x = 10 + x. ત્યાર પછી 8મું આવે છે એક છોકરીની ઉંમર તેના પિતાની ઉંમર કરતાં 28 વર્ષ ઓછી છે જો તેમની ઉંમરનો સરવાળો 50 હોય તો છોકરી અને તેના પિતાની ઉંમર શોધો. હવે જુઓ ધારો કે પિતાની ઉંમર 1 વર્ષ છે તો છોકરીની ઉંમર એના કરતાં 28 વર્ષ ઓછી એટલે 1 - 28. હવે બંનેની ઉંમરનો સરવાળો 50 વર્ષ છે માટે 1 - 28 = 50. હવે 28ને આપણે પહેલી બાજુ જવા દઈએ અને અહીંયા 1 + x એટલે 2x - 28 = 50. 28 છે બરાબરની પહેલી બાજુ જાય એટલે પ્લસ થશે તો 2x = 50 + 28 બરાબર 50 + 28 એટલે અહીંયા છે 78 થઈ 78 માટે 1 = 78/2 એટલે 1 = 39 બરાબર. આ રીતનો તમને દાખલાનો જવાબ મળશે. હવે એક્સ મળી ગયા આપણને કેટલા મળ્યા તો કે 39. હવે છોકરીની ઉંમર 39 - 28 એટલે 39 - 28 એટલે તમને મળશે 11. તો છોકરીની વર્ષ ઉંમર છે 11 વર્ષ અને પિતાની ઉંમર છે એ 39 વર્ષ થશે. ત્યાર પછી આપણે 9મો દાખલો છે કોઈ સંખ્યાને 6 વડે ભાંગતા ભાગફળ 6 મળે. કોઈ એક સંખ્યા એટલે એક્સ તે સંખ્યાને 6 વડે ભાંગતા ભાગફળ 6 મળે એટલે 6 - 6 = 6 માટે 6 - 6 એટલે 36. ત્યાર પછી 10મું એક લંબચોરસની લંબાઈ તેની પહોળાઈથી બમણી છે જો લંબચોરસની પરિમિતિ 180 સેમી હોય તો લંબચોરસની લંબાઈને પહોળાઈ મેળવો. તો અહીંયા ધારવાનું છે ધારો કે પહોળાઈ છે એક્સ અને લંબાઈ છે 2x માટે લંબચોરસની પરિમિતિ 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ એટલે 180 = 2 કૌંસમાં લંબાઈ છે 2x અને પહોળાઈ છે એક્સ. હવે અહીંયા આપણે 2નો અંદર ગુણાકાર કરી નાખો 2 ને 2 = 4x + 2x એટલે 6x થાય 6x = 180 માટે 180 / 6 એટલે 30 એટલે પહોળાઈ થશે 30 અને લંબાઈ થશે 60. તો મિત્રો આ હતું આપણું ધોરણ 7નું ગણિતનું સ્વઅધ્યયન પોથીનું ચેપ્ટર નંબર 4 સાદા સમીકરણનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો
અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. આ ઉપરાંત આપણા પ્લેલિસ્ટમાંથી તમને ધોરણ 7 ના સ્વાધ્યાય પોથીના તમામ વિષયના સોલ્યુશન મળી જશે.